સાથે સાથે આ અભ્યાસક્રમ માંથી થોડા દિવસ પહેલા મને એક વિદ્યાર્થી મળવા આવ્યો, એમાં વધુમાં વધુ અમને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું છે કે સ્કિલ ડેવલપમેન્ટ, અને જેને આજે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી સ્કિલ ડેવલપમેન્ટ અને મેક ઇન ઇન્ડિયા, એ મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ડેવલપમેન્ટ એ બંનેના જો ખરા શિલ્પી બનો તો તમે જ બની શકો છો. એટલે મારી આપ સર્વેને ખાસ આગ્રહભરી સૂચન અને વિનંતી પણ છે કે અત્યારે કૃષિની અંદર જે કંઈ સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો છે, ચાહે બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું હોય, ચાહે કોઈ બાયો પેસ્ટિસાઇડ બનાવવાનું હોય, ચાહે હોર્ટિકલ્ચરના હોય તો તમે કોઈ સારી પ્લાન્ટિંગ મટીરિયલ કલમ બનાવવાનું હોય, એગ્રો પ્રોસેસિંગના હોય તો વેલ્યુ એડિશનના, આજે એ દેશની અંદર એ ડબલિંગ ઓફ ધી ફાર્મર્સ ઇન્કમની અંદર એ બહુ જ અગત્યનું અંગ ગણવામાં આવ્યું છે, અને એમાં પણ તમે તમારું યોગદાન આપી શકો એમ છો. એટલે ધેર ઇઝ એ સ્કાય ઇઝ લિમિટ, સાહેબે જેમ કહ્યું એમ સર્ટિફિકેટ મળે પણ પર્સનાલિટી તો આપણે જાતે ડેવલપ કરવી પડે, અને જાતે ડેવલપ કરવા માટે અહીંયા યુનિવર્સિટીની અંદર તમને પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસો પણ અમે પોલિટેકનિકની અંદર કરવામાં આવેલા છે. કોઈ પણ રીતે આપને પોલિટેકનિકને અમે યુનિવર્સિટી કક્ષાએથી ડિગ્રી પ્રોગ્રામથી ક્યારેય નીચું ગણ્યું નથી. જે કંઈ ડિગ્રી પ્રોગ્રામના કોર્સિસ માટે કરવામાં આવતું હોય બધું જ પોલિટેકનિકના કોર્સિસ માટે કરવામાં આવેલું છે, અને તમને પૂરી રીતે સક્ષમ રીતે તમારા ખૂબ જ અનુભવી સર્વે પ્રાધ્યાપકો દ્વારા ઘડીને બહાર જે સમાજની અંદર મૂકવામાં આવી રહ્યા છે, ત્યારે હવે તમારે રસ મેળવવાનો છે, અને તમારે એ રસ્તો શોધી તમારી જિંદગીમાં આગળ વધવાનું છે. સાથે સાથે તમારા માતા પિતાઓની જે કંઈ અપેક્ષાઓ છે, અપેક્ષાઓ પણ પૂરી કરવાનો આધાર તમે છો. એટલે જિંદગીની અંદર બે વસ્તુ યાદ રાખવી પડે, એક તો આપણું ઋણ હોય, ઋણ, અને એ ઋણમાં પ્રથમ ઋણ આપણું આવે છે માતા પિતાનું આવે છે, અને ત્યાર પછીથી આવે એ શિક્ષકનું ઋણ આવે છે. એટલે આ બંને ઋણ તમારા ભવિષ્યની અંદર અદા કરવાની આવે. હું એમ નથી ઇચ્છતો કે અમારા કોઈ પ્રાધ્યાપકો એકલવ્યની જેમ પરીક્ષા લીધી હતી એમ તમે કંઈ અંગૂઠો લઈ જાય, પણ એમને યાદ તો કરવા પડે, એમને ઘડ્યા છે તમને, તો એ રીતે પણ આ બંને ઋણને પૂરા કરવા માટેની સમાજની અંદર આજે તમને મૂકવામાં આવે છે. ત્યારે એક યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું પણ એ કહેવું છું કે આ યુનિવર્સિટીના પોલિટેકનિક ડિપ્લોમા ધારકો પણ સમાજની અંદર ખેડૂતોલક્ષી ખૂબ સારું કામ કરે, તમને ભગવાન એમાં ખૂબ શક્તિ આપે.